નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. આપની સાથે હું છું ખ્યાતિ. તમામ અપડેટ સાથે આજે સૌથી મહત્વપૂર્ણ દિવસ, ઐતિહાસિક દિવસ. જી હા, આજે ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવ્યા. મોટેરા સ્ટેડિયમ ખાતે તેમણે સંબોધન કર્યું અને ત્યારબાદ સમય સાચવીને પોતાનો કાર્યક્રમ પૂર્ણ કરી સીધા જ તેઓ નીકળી ચૂક્યા છે આગ્રા જવા માટે. ત્યારે દુનિયાભરના 26 દેશોમાંથી પણ ભારતીય મૂળના લોકો અમદાવાદમાં આવ્યા હતા. ઝી 24 કલાક પર જુઓ સુપર એક્સક્લુઝિવ કવરેજ. દિવસભર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદમાં ઐતિહાસિક મુલાકાત. તમામ રંગ આપને બતાવીશું. દેશના તમામ રાજ્યોમાંથી પહોંચ્યા હતા ઉદ્યોગપતિ, તમામ નેતાઓ. અને આજના કાર્યક્રમને લઈને મોટેરા સ્ટેડિયમ ખાતે જે માનો મેદની ઉમટી પડી હતી, જેને સંબોધન કર્યું નરેન્દ્ર મોદી તથા ડોનાલ્ડ ટ્રમ્પ બંને જ સંબોધન કર્યું છે. નમસ્તે ટ્રમ્પ, મોદી ટ્રમ્પને આવકારવા એરપોર્ટ પર પહોંચ્યા હતા. ત્યાંથી લઈને મોટેરા સ્ટેડિયમ સુધીના તમામ દ્રશ્યો અમે આપને બતાવીશું. ગુજરાતના તમામ લોકો જેને જોવા માટે આતુરતામાં રાહ જોઈ રહ્યા હતા, તે આખરે પૂર્ણ થઈ છે તે ઘડીઓ. દુનિયાભરના તમામ લોકોએ આ દ્રશ્યો નિહાળ્યા છે. નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને જોરદાર સફળતા મળ્યા બાદ લોકો જે રીતે બહાર નીકળી રહ્યા, સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો. કેટલી જનમેદની હતી તે સ્ટેડિયમમાં જ્યારે ભરેલી હોય, લોકો બેઠા હતા, સ્ટેડિયમ આખું ભરેલું હતું તે તો જોયું, પણ હવે જ્યારે સ્ટેડિયમમાંથી લોકો બહાર નીકળી રહ્યા છે તે દ્રશ્યો જોઈને જોઈ શકાય છે કે લોકોની કેટલી મોટી ભીડ હતી, કેટલી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો. નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ જે યોજાયો અમદાવાદની અંદર, તેની અંદર તમામ મુદ્દાઓ પર વાત થઈ, વૈશ્વિક મુદ્દાઓ પર વાત થઈ, બંને નેતાઓએ વાત કરી, આતંકવાદનો મુદ્દો હોય કે અન્ય તમામ મુદ્દાઓ હોય. જે રીતે હાલ લોકો સ્ટેડિયમમાંથી બહાર નીકળ્યા છે અને તે ભીડ જોવા મળી છે, સ્ટેડિયમની બંને તરફના દ્રશ્યો જે બતાવવાનો પ્રયાસ કરીશું. કેટલી મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો. જે રીતે રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતે પણ વાત કરી હતી કે જે જનમેદની તેમને જોવા માટે આવશે તે કેટલી મોટી સંખ્યામાં હશે, તે જ પ્રકારના દ્રશ્યો જ્યારે રોડ શોમાં જોવા મળ્યા અને સ્ટેડિયમની અંદર પણ આ જ પ્રકારની ભીડ જોવા મળી, જેનાથી રાષ્ટ્રપતિ ટ્રમ્પ અભિભૂત થયા હતા અને તેમણે કહ્યું કે મને જે સ્વાગત અહીંયા મળ્યું છે તે હું ક્યારેય નહીં ભૂલું અને અમારા દિલમાં આ સ્વાગત રહેશે. તે દર્શાવે છે કે પ્રધાનમંત્રી મોદીએ જે પ્રમાણે કહ્યું હતું તે પ્રમાણે લોકોએ જે પ્રેમ આપ્યો રાષ્ટ્રપતિ ટ્રમ્પને, તેની સીધી અસર તેમના ભાષણમાં પણ જોવા મળી. કેમેરામેન અક્ષય સાથે વિશેષ દોશી, ઝી મીડિયા, અમદાવાદ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો જે કાફલો છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. આ કાફલો ફરીથી એકવાર એરપોર્ટ તરફ જવા માટે રવાના થઈ ચૂક્યો છે. તેમનું જે વિશેષ કાફલો જે અમેરિકાથી તેમની સાથે એરફોર્સ વનની અંદર આવ્યો હતો, આ કાફલો પાછો એરપોર્ટ તરફ જવા બાય રોડ રવાના થયો છે. અલગ અલગ 3 જેટલા હેલિપેડ પણ બનાવવામાં આવ્યા હતા મોટેરાથી. એવી પણ વાતો કરવામાં આવી હતી કે મોટેરાથી સીધે સીધા હેલિપેડના મારફતે તેઓ આગ્રા માટે રવાના થશે, પરંતુ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, જે ભવ્ય કાફલો હતો તેમનો, તે રવાના થઈ ચૂક્યો છે. ફરીથી એકવાર અમદાવાદ એરપોર્ટ ઉપરથી તેઓ આગ્રા માટે રવાના થશે. જે વિશેષ તેમની કાફલાની અંદરની જે ગાડીઓ આવી હતી એરફોર્સના વિમાનોની અંદર, તે તમામ ગાડીઓ સાથે આ કાફલો જે છે તે રવાના થઈ ચૂક્યો છે. અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો હવે સીધા એઓ આગ્રા ખાતે રવાના થશે અને આગ્રા બાદ તેઓએ જે અલગ અલગ તેમના આગળના જે આગામી દિવસોના એટલે કે આવતીકાલના જે કાર્યક્રમો છે તેની અંદર ભાગ લેશે, પરંતુ તેમનું રાત્રિનું જે રોકાણ છે તે રાષ્ટ્રપતિ ભવનમાં થશે. અને જે સંપૂર્ણ જે આતંકવાદને લઈને અને ભારત સાથે અમુક ટ્રેડ ડીલને લઈને જે મહત્ત્વપૂર્ણ મેસેજ તેમણે મોટેરા ક્રિકેટ સ્ટેડિયમથી આપેલા છે, ક્યાંક ને ક્યાંક ભારત માટે અને ભારત સરકાર માટે આગામી દિવસમાં કહી શકાય કે ઘણો ફાયદેમંદ રહેશે. કેમેરામેન રવિસિંહ સાથે અતુલ તિવારી, ઝી મીડિયા, અમદાવાદ. ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાફલો મોટેરા સ્ટેડિયમ પહોંચી ચૂક્યો છે. મધર ડેરી પાર્લર પાસેથી કાફિલો ગુજર્યો હતો, જેમાં તમામ આજે યુવતીઓ છે તેમને કાફિલાને જોયો હતો અને ચોક્કસથી તેમને સવારથી ઉત્સુકતા હતી કે કઈ રીતના આખો આજે ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીનો કાફલો હશે, કયા પ્રકારનો હશે, અને તેના પગલે જ તેઓ સવારથી એક ઝલક જોવા માટે ઊભા હતા. ત્યારે શું તેમને ઝલક જોવા મળી છે કે નહીં તેમની પાસેથી વાત કરીશું. કઈ કોલેજમાંથી છો, કઈ સ્કૂલમાંથી? અમે સેક્ટર 15 ગાંધીનગર ગવર્મેન્ટ સાયન્સ કોલેજમાં ભણીએ છીએ અને અમે આ મોટેરા સ્ટેડિયમ બાજુ આવ્યા છીએ અને મોદીજી અને ટ્રમ્પ બંનેનો કાફલો અમે જોયો અને અમને ખૂબ એમને જોઈને સારું લાગ્યું અને એવું થયું કે એમને જોઈને અમને ખુશી થઈ.
શું કહેશો, જોવા મળ્યા એક ઝલક જોવા મળી મોદી કે ટ્રમ્પની? હા, એક ઝલક જોવા મળી અને એકદમ રોમાંચક એક્સપિરિયન્સ રહ્યો છે. અને હવે એવી આશા છે કે આપણા જે ઇન્ટરનેશનલ સંબંધો છે, આપણા જે બિઝનેસ છે, એ બધાને સારી એવી ઉપર પહોંચ મળશે અને ટ્રાય આગળ જગ્યા મળશે. શું કહેશો, નરેન્દ્ર મોદીનો વોટ માનો છો કે રાષ્ટ્રપતિને લઈ? હા, ના માને છે. નરેન્દ્ર મોદીને ઝલક બહુ સારી જ રહી, બધી થકાન દૂર થઈ ગઈ. સારો હતો એક્સપિરિયન્સ અને એવું લાગે છે કે સારા સંબંધો થશે, સારું થશે. શું કહેશો, યંગસ્ટર તરીકે ઇન્ડિયાને કેટલો ફાયદો થશે વિઝિટથી, તમે લોકો શું માની રહ્યા છો? ઇન્ટરનેશનલ વેપન્સ એન્ડ ઓલસો વિથ ઇકોનોમિક બેનિફિટ્સ આર ઓલસો અવેલેબલ with meeting with Donald Trump and BJP is always on rock. શું કહેશો, તમે જે રીતના અહીંયા કાફલો પસાર થયો તો શું જોયું ખાસ, તમે કેમ આટલા સવારથી એ જોવા માટે ઉભા હતા? મેઇનલી તો એવું કહીશ કે આપણા પ્રાઇમ મિનિસ્ટરને જો એ બહુ મોટી વાત છે, એની બી આટલી નાની એજમાં એમણે મોટેરામાં તો આ સ્ટેડિયમનું કર્યું, પણ સાથે સાથે જે આ રોડ શો કર્યો એના લીધે બીજી કરોડો પબ્લિકોને આ જોવાનો મોકો મળ્યો, એટલે સારો એક્સપિરિયન્સ હતો. લાઈફમાં આવું કરવું જોઈએ અને આપણા પીએમ તો છે જ બેસ્ટ, એટલે એમની ઝલક જોવી બહુ સારી રહી. તમને શું કહેશો, જે રીતના તમે અહીંયા સવારથી ઉભા હતા, કેટલા કલાક તમે ઇંતજાર કર્યો આ જોવા માટે અને જોયા પછી કેવું ફીલ થઈ રહ્યું છે? ઓબ્વિયસલી આઈ એક્સપિરિયન્સ ટુ મચ ગ્રેટ. વેસે તો હમ લોગ 7:45 બજે સે વેઇટ કરે થે, બટ ઇટ્સ ઓકે બીકોઝ ઉનકી એક ઝલક હી બહોત મેટર કરતી હૈ, ઇસસે તો ઓબ્વિયસલી ઉનકો ભી બેનિફિશિયલ હોગા, હમારે કો ભી બેનિફિશિયલ હોગા. હમારી ગ્રોથ રેટ મેં બહોત ઇન્ક્રીઝ હોગા, હમારી GDP લેવલ અભી બહોત કમ હૈ, લેકિન આઈ થિંક ફ્રેન્ડશિપ તો ઓલરેડી ઇન્ક્રીઝ હોઈ ચુકી હૈ, સો હમારા ઇકોનોમિક લેવલ તો બહોત ઇન્ક્રીઝ હોગા, પાવર તો ઓબ્વિયસલી હમારી ઇન્ક્રીઝ હોગી. થેન્ક યુ. જે રીતના તમામ જે વિદ્યાર્થીની હતી કોલેજની કે જેમની સાથે વાતચીત કરી કે જેઓ કહી રહ્યા છે કે સવારે 7:45 વાગ્યાથી આ તમામ લોકો લાઇનમાં ઊભા હતા અને સિસ્ટમેટિકલી તેઓ ઊભા રહીને નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પના જે કાફલો હતો તે તેમને જોયો હતો ને, તેમને હવે ઉમ્મીદ છે આ સમગ્ર પ્રવાસથી કે ક્યાંક ને ક્યાંક આ જે પ્રવાસના લીધે ઇન્ડિયામાં ડેવલપમેન્ટ થશે, ઇન્વેસ્ટમેન્ટ વધશે અને ચોક્કસથી આ તમામ લોકો જે આખું ડોનાલ્ડ ટ્રમ્પની વિઝિટ છે તેના માટે સમગ્ર ક્રેડિટ નરેન્દ્ર મોદીને આપી રહ્યા છે. કેમેરામેન અરવિંદ સોલંકી સાથે રવિ અગ્રવાલ, Zee 24 કલાક, અમદાવાદ. તો આખરે લોકોની જે આતુરતા હતી તેનો અંત આવ્યો હતો, લોકોએ તેમની ઝલક મેળવી, ખુશી પણ અનુભવી. આપે પણ સાંભળ્યું Zee 24 કલાક પર. સાથે જ આપણે હવે એ પણ દ્રશ્યો અમે બતાવી રહ્યા છીએ કે જ્યારે તેમને ગુજરાતમાંથી અલવિદા કહેવામાં આવ્યું, એટલે કે અમદાવાદ એરપોર્ટ પર જ્યારે તેમને સી ઓફ કરવામાં આવી રહ્યું હતું તે વખતના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. સીએમ વિજય રૂપાણી અને રાજ્યપાલ દેવવ્રત ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ તેમને સી ઓફ કર્યું હતું. ત્યારબાદ તેઓ અમદાવાદથી આગ્રા જવા માટે રવાના થઈ ચૂક્યા છે. થોડી જ વારમાં તેઓ આગ્રા પણ પહોંચી જશે. બંને દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અત્યારે હાલમાં એરપોર્ટ ખાતેના દ્રશ્યો જ્યાં બતાવવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં તેમનું આગમન, તે પણ અમદાવાદમાં આગમન, ખૂબ જ ખુશીની વાત હતી. ઐતિહાસિક દિવસ આજનો બની ચૂક્યો છે. મોટેરા સ્ટેડિયમની ખાતે ત્યારે જ્યારે તેમણે સંબોધન કર્યું અને કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ વિશે જ્યારે તેમણે કહ્યું, તે તમામે તમામ લોકો તેમને ખૂબ જ આવકાર્યું હતું, સ્વીકાર્યું હતું અને સાથે જ હર્ષની સાથે તેમને અભિવાદન પણ ઝીલ્યું હતું. ત્યારબાદ તેમને તમામ ગુજરાતીઓથી અમદાવાદથી જ્યારે અલવિદા કહેવામાં આવ્યું તે વખતના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે Zee 24 કલાક પર. સૌથી પહેલા જ્યારે તેમનું પ્લેન એરપોર્ટ પર આવ્યું, અમદાવાદની ધરતી પર લેન્ડ થયું, તે વખતના દ્રશ્યો અમે આપને બતાવ્યા હતા અને ત્યારબાદ હવે જ્યારે તેમની મુલાકાત અંતિમ હતી સીએમ સાથેની, અમદાવાદથી મુલાકાત કર્યા બાદ સીધા તેઓ આગ્રા જવાના હતા, તે વખતના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે સીએમ સાથેની આ મુલાકાતના. તો આજના કાર્યક્રમને લઈને ટ્રમ્પ મેલેનિયા સહિત તેમનો પરિવાર ગાંધી આશ્રમ ખાતે પણ ખાસ ગયો હતો અને ત્યાં તેમણે મુલાકાત કરી હતી, તે પણ જોઈએ. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન પરંપરાગત રીતે આ તમામ વસ્તુઓ જે છે એ ભેટમાં આપવામાં આવી છે. આપ જોશો આ તમામ દ્રશ્યો સીધા દ્રશ્યો છે કે આ તમામ વસ્તુઓ જે છે એ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ગાંધી આશ્રમે પરંપરાગત રીતે કોઈ પણ જે જ્યારે VVIP ગેસ્ટ આવતો હોય છે તેને તમામ વસ્તુઓ આપી છે. અમારી સાથે વિરાટ કોઠારી છે જે આ તમામ વસ્તુઓથી માહિતગાર છે. શું શું તેમને અહીંયાથી ભેટ આપવામાં આવ્યું છે આપ બતાવશો? સાબરમતી આશ્રમની પરંપરા છે કે કોઈ ગેસ્ટ આવે તો એમને કોઈક ને કોઈક અમે સ્પેશિયલ ગિફ્ટ આપતા હોઈએ છીએ. એમાંની એક ગિફ્ટ છે, કઈ કઈ ગિફ્ટ છે જરા હાથથી બતાવશો કે આ શું છે, આ શું છે જરા? એક
આ જે છે એક ચરખો છે જે સ્પેશિયલી ડિઝાઇન છે જે ટ્રમ્પ સાહેબને અમે આપવા માંગતા હતા. ગાંધી આશ્રમની પરંપરા છે કે કોઈ પણ ગેસ્ટને એક ચરખો આપવામાં આવે અને એની સાથે એક ઓટોબાયોગ્રાફી અમે ગિફ્ટ કરીએ છીએ. સો ગાંધીજીની ઓટોબાયોગ્રાફી છે એની સાથે. બીજું અમે એક ખાસ નવી વસ્તુ ડિઝાઇન કરી છે. સાબરમતી આશ્રમના ટ્વિટર હેન્ડલ છે, સોશિયલ મીડિયા ઉપર સાબરમતી આશ્રમ બે ટ્વિટર હેન્ડલથી ટ્વીટ્સ કરે છે. તો એક સાબરમતી આશ્રમ છે અને એક ગાંધી પોર્ટલ છે, આ બે ટ્વિટર હેન્ડલ છે. એમાં અમે ગાંધીજીના કોટ્સ પોસ્ટ કરતા હોઈએ છીએ. એમાંના 150 કોટની અમે એક સ્પેશિયલ બુકલેટ બનાવી છે. ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ ટ્વિટર ઉપર બહુ જ એક્ટિવ છે અને એને ધ્યાનમાં રાખીને અમે એમના માટે એક અમે કરેલા ટ્વીટની બુકલેટ બનાવી છે. આ એક બુકલેટ છે. એ સિવાય ગાંધીજીનું એક પેન્સિલથી ડ્રો કરેલું એક સ્કેચ છે જેને અમે ફ્રેમમાં મઢાવીને આપ્યું છે. આ જે છે આ ફોટો છે બાપુનો. જી, ગાંધી બાપુનો એક ફોટો છે જે પેન્સિલથી સ્પેશિયલી અમે સ્કેચ કરાવ્યો છે આ ઇવેન્ટ માટે. અને એ સિવાય એક ગાંધીજીનું બહુ ફેમસ તલિસ્માન છે જેમાં ગાંધીજી કહે છે કે નાનામાં નાના તમે જીવનમાં કંઈ પણ પ્લાન કરો તો એમાં નાનામાં નાના માણસ સુધીને ધ્યાનમાં રાખીને તમારે પ્લાન કરવું જોઈએ. તો એને એક મડાવીને અમે એની પણ ફ્રેમ આપી રહ્યા છીએ. ધન્યવાદ વિરાટજી અમારી સાથે વાત કરવા માટે. તો આ તમામ વસ્તુઓ જે વિરાટજીએ અમને બતાવી કે આ તમામ વસ્તુઓ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને લેડી ફર્સ્ટ જે છે મિલેનિયા ટ્રમ્પને તેમના તરફથી આ વસ્તુઓ જે છે ભેટમાં આપવામાં આવી છે. તો આ એક અનોખો સંયોગ છે કે પરંપરાગત રીતે આ તમામ વસ્તુઓ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ગાંધી આશ્રમ તરફથી ભેટમાં આપવામાં આવી છે. કેમેરા પર્સન એસપી શર્માની સાથે અમિત રાજપૂત, ઝી મીડિયા, અમદાવાદ. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગાંધી આશ્રમની મુલાકાત લીધી, હૃદયકુંજમાં આવ્યા અને તેમણે આ વિઝિટર બુકમાં સંદેશ લખ્યો છે, ટુ માય ગ્રેટ ફ્રેન્ડ પ્રાઇમ મિનિસ્ટર મોદી, થેન્ક યુ ફોર ધીસ વન્ડરફુલ વિઝિટ. તેમના સિગ્નેચર છે. આ ઉપરના જે સિગ્નેચર આપ જોઈ રહ્યા છો એ ડોનાલ્ડ ટ્રમ્પના છે અને તેની નીચે મેલેનિયા ટ્રમ્પના સિગ્નેચર છે. તેમણે જે અહીંયા સમય વિતાવ્યું અને આ જે આખી પ્રક્રિયા ચાલી તે કઈ રીતની હતી અમે વાત કરીશું અમૃત કાકા સાથે. અમૃતભાઈ મોદી જે ગાંધી આશ્રમ ટ્રસ્ટના મંત્રી છે, કાકા આવ્યા પ્રધાનમંત્રી સાથે, શું માહોલ હતો અને શું વાતચીત થઈ આપને? અમેરિકાના રાષ્ટ્રપતિ સાબરમતી આશ્રમની મુલાકાતે આજે આવ્યા એ પહેલાં આપણા દેશના વડાપ્રધાન આવ્યા અને એમનું સ્વાગત કરવામાં એ પણ હતા અને આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી કાર્તિક સારાભાઈએ એમનો અને મેરિનિયાનું સ્વાગત કર્યું, એમને ખાદીનો ખેસ અર્પણ કરી અને એમનો આગતાસ્પગતા કરી. પછી એમને હૃદયકુંજમાં આવ્યા અને હૃદયકુંજમાં ગાંધીજીનું પોર્ટ્રેટ છે ત્યાં એમને સૂતરની માળા અર્પણ કરી. એ વખતે આપણા વડાપ્રધાન પણ એ વખતે સાથે જ હતા અને પછી એમને ગાંધીજીનું જે કામ કરવા માટેનો જે ખંડ છે એમનો વર્કિંગ રૂમ ત્યાં ગયા અને ત્યાં બધી વિગતો સાથે સમજીને વાત કરી. વડાપ્રધાન એમને સમજાવ્યું. શું સમજાવતા હતા વડાપ્રધાન, શું કહેતા હતા? સર પછી શું થયું, ચરખા ચલાવવાની? અને પછી બહાર આવી અને એમને ગાંધી આજે હૃદયકુંજનો વરંડો છે ત્યાં ચરખો મૂકેલો હતો. એ અમે તો એમ માનીતું કે ચરખો ચાલતો જોશે પણ એમને રસપૂર્વક ચરખા પર બેસેઠા અને પછી એમને ચલાવવાનો પણ પ્રયત્ન કર્યો પણ થોડુંક ચલાવ્યું અને ચાલી ન ફાવ્યું. તો અમારા જે ચરખો કાતનારા બહેન છે એમની પાસે બોલાવી અને એમને પણ અને લેડી પ્રેસિડેન્ટે પણ ચા કાતી અને સૂતરનો તાર નીકળ્યો. એ પછી એમને હૃદયકુંજની મુલાકાત પૂરી કરી અને પછી વિદાય લીધી. ધન્યવાદ અમારી સાથે વાત કરવા માટે. તો અમૃત મોદી જે ગાંધી આશ્રમ ટ્રસ્ટના મંત્રી છે, તેમણે આખી વાત જે છે એ તેમના શબ્દોમાં વર્ણવી કે કઈ રીતે અહીંયા માહોલ હતો જ્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની સાથે મેલેનિયા ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હતા. આખી પ્રક્રિયા જે છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી પોતાના ખાસ મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પને તમામ વસ્તુઓથી, બાપુની તમામ વસ્તુઓ છે તેનાથી માહિતગાર કરવામાં આવ્યા. કેમેરા પર્સન એસપી શર્માની સાથે અમિત રાજપૂત, ઝી મીડિયા, અમદાવાદ. અને હવે આપને બતાવીશું મોટેરા સ્ટેડિયમથી ઝી 24 કલાકના એડિટર દીક્ષિત સોનીનો અહેવાલ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ બાદ હવે સીધો સંદેશ આ મોટેરા સ્ટેડિયમ પરથી આપવામાં આવ્યો છે. અને ખાસ કરીને આ મોટેરા સ્ટેડિયમનો નજારો અહીંયા આગળ જે મંચ ઉપરથી એક સંદેશ આપવામાં આવ્યો ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા. ડોનાલ્ડ ટ્રમ્પે જે રીતે ભાષણ આપ્યું છે એ ભાષણ પરથી સ્પષ્ટ એવું લાગી રહ્યું છે કે હાઉડી મોદી કાર્યક્રમ કરતાં પણ કંઈક બે ડગલા આગળ હતો આજનો આ કાર્યક્રમ. અને સીધી રીતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનને આ મંચ ઉપરથી સંદેશ આપ્યો છે કે જે રીતે પાકિસ્તાન પોતાની ધરતીનો ઉપયોગ આતંકવાદી ગતિવિધિઓ માટે કરે છે તેના વિરુદ્ધ આવનારા સમયમાં ભારત અને અમેરિકા ખભેથી ખભો મિલાવીને ક્યાંક ને ક્યાંક સીધી કાર્યવાહી કરશે. જ્યાં સુધી આર્થિક સંબંધોનો સવાલ છે, જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પે આર્થિક સંબંધોની બાબતમાં પણ સ્પષ્ટ કરી દીધું છે કે આવનારા સમયમાં ભારત અને અમેરિકા આર્થિક ધોરણે પણ ક્યાંક ને ક્યાંક બંને દેશો ઇકોનોમિકલી પણ સાથે જોડાશે. ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પે જે સીધા સંકેત આપ્યા છે ટ્રેડ ડીલની વાત કરી છે અને સંરક્ષણ સોદાઓની પણ વાત કરી છે કે જે રીતે આવનારા સમયમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને ખાસ અમેરિકા તરફથી જે સંરક્ષણના સાધનો છે એની પણ બહુ જ મોટી એક ડીલ આવનારા સમયમાં થઈ શકે છે અમેરિકા સાથે ભારતની. તો સીધી રીતે આ જ મંચ ઉપરથી જે સંદેશ આપવામાં આવ્યો છે એ સંદેશ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ભાષણમાં દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે થી માંડીને શોલે ફિલ્મ સુધીના પણ દાખલાઓ આપ્યા. વાત કરવામાં આવે સ્વામી વિવેકાનંદની, સરદાર વલ્લભભાઈ પટેલની, આ તમામ નેતાઓના પણ ક્યાંક ને ક્યાંક તેમણે ઉદાહરણો આપ્યા છે. અને આખી સ્પીચના અંતે જે રીતે એમણે કહ્યું છે કે આઈ લવ ઇન્ડિયા ઇન્ડિયન પીપલ, એ સીધું દર્શાવે છે કે આવનારા સમયમાં ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં એક નવો અધ્યાય લખાવા જઈ રહ્યો છે અને એના સીધા સંકેત આપવામાં આવ્યા છે અમદાવાદના આ મોટેરા સ્ટેડિયમ પરથી. કેમેરામેન સુબોધ વ્યાસ સાથે દીક્ષિત સોની, ઝી મીડિયા, અમદાવાદ. ટ્રમ્પ અને તેમનો પરિવાર આગળ જવા રવાના થઈ ગયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાત અહીં જ પૂર્ણ થઈ, ઐતિહાસિક મુલાકાત રહી. હવે તેઓ સીધા આગ્રા જવા રવાના થઈ ચૂક્યા છે અને સાંજે તેમના પરિવાર સાથે આગ્રા માં તેઓ સમય ગાળશે. આગ્રામાં તાજમહેલ નિહાળશે અને ત્યાં થોડો સમય ગાળશે. ત્યારબાદ આગ્રા એરફોર્સ સ્ટેશન પણ તેઓ જવાના છે અને ત્યાંથી સીધા દિલ્હીમાં હોટેલ મોર્ય ખાતે તેઓ રોકાણ કરવાના છે. આ છે તેમનો આજનો આ કાર્યક્રમ. આ સાથે જ આજ સવારથી દિવસભરથી જે રીતે જી 24 કલાક આપને તમામ અપડેટ સાથે સમાચાર બતાવતું આવ્યું છે, ઐતિહાસિક દિવસ રહ્યો. ગુજરાતના તમામે તમામ જિલ્લાઓમાંથી લોકો અહીં આવ્યા હતા, જનમેદની ઉમટી પડી હતી અને આખરે આ કાર્યક્રમ પૂર્ણ થતાં જ આગ્રા પહોંચી ગયા છે ડોનાલ્ડ ટ્રમ્પ. અને બીજી બાજુ જોવા મળી રહી છે માનવ મેદની મોટેરા સ્ટેડિયમની બહાર. મોટેરા સ્ટેડિયમથી જોઈશું અને એક અહેવાલ જી 24 કલાકના એડિટર દીક્ષિત સોની. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જે રીતે આજે ગુજરાતમાં અને ખાસ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં સંબોધન કર્યું છે તેના પરથી એવું લાગી રહ્યું છે કે આવનારા સમયમાં અમેરિકા અને ભારતની વચ્ચે દોસ્તીનો એક નયો અધ્યાય, એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. કારણ કે જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સંબોધનમાં ભારતીય ફિલ્મો દિલવાલે દુલ્હનિયા લે જાયેગે ઓર શોલે, આ તમામ વસ્તુઓનો જે ઉલ્લેખ કર્યો, ખાસ કરીને જે ક્રિકેટર્સનો પણ ઉલ્લેખ કર્યો પોતાની સ્પીચમાં, અને જે રીતે વાત કરવામાં આવી છે કે આવનારા સમયમાં કેવી રીતે ભારત અને અમેરિકા માત્ર આર્થિક ક્ષેત્રે જ નહીં પરંતુ સંરક્ષણના ક્ષેત્રે પણ ખૂબ જ અત્યંત મોટા સોદા કરવાના છે. અહીંયાથી સીધી ડોનાલ્ડ ટ્રમ્પે સીધો સંદેશ પાકિસ્તાનને અને ખાસ કરીને આઈએસઆઈએસને આપ્યો છે અને આતંકવાદી ગતિવિધિઓ માટે પાકિસ્તાનની જમીનનો ઉપયોગ કરવામાં આવે છે તેના ઉપર પણ સીધો સંદેશ આપતા કહ્યું છે કે આતંકવાદની તમામ ગતિવિધિઓને નાથવા માટે અમેરિકા અને ભારત એક થઈને કામ કરશે આવનારા સમયમાં. અને ખાસ કરીને જે રીતે
ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ અને સ્વામી વિવેકાનંદનો પણ ઉલ્લેખ એમને પોતાની સ્પીચમાં કર્યો છે. અને આ સંબોધન જે કહેવામાં આવે હાઉડી મોદી કાર્યક્રમમાં જે ડોનાલ્ડ ટ્રમ્પનું સંબોધન હતું એના કરતાં ઘણું જ આગળ સંબોધન અહીંયા જોવા મળ્યું છે. અને એવું લાગી રહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પૂરી ભારતીયતાના અને ભારતીય સંસ્કૃતિના રંગે રંગાઈ ગયા હોય એ પ્રકારનું સંબોધન અહીંયા મોટેરા સ્ટેડિયમમાં ખાસ કરીને જોવા મળ્યું છે ડોનાલ્ડ ટ્રમ્પનું. અને જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની કેમેસ્ટ્રી એક આ મંચ પર જોવા મળી છે, એક આંતરરાષ્ટ્રીય મંચ બની ચૂક્યું છે આ. અને જે ઐતિહાસિક ક્ષણ છે એનો સંદેશ માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાને અને ખાસ કરીને પાકિસ્તાની દેશ પાડોશી દેશ પાકિસ્તાનને પણ આપવામાં આવ્યો છે. સીધો સંદેશ પાકિસ્તાનને પણ અહીંયા આપવામાં આવ્યો છે. અને જે રીતે આવનારા સમયમાં આર્થિક ક્ષેત્રે પણ ભારત અને અમેરિકા એક સાથે કદમથી કદમ મિલાવીને કામ કરવાના છે એનો સીધો સંદેશ અને સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા. કેમેરામેન સુબોધ વ્યાસ સાથે અમદાવાદના મોટેરા સ્ટેડિયમથી દીક્ષિત સોની, ઝી મીડિયા, અમદાવાદ. નમસ્તે. ટ્રમ્પ કાર્યક્રમની સફળતા બાદ લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જે પણ સ્ટેડિયમમાંથી બહાર આવી રહ્યા છે તમામ જે દર્શકો છે મોદી મોદીના નારા લગાવી રહ્યા છે. જે હું આપને પૂછવા માંગીશ, આપે સમગ્ર કાર્યક્રમ નિહાળ્યો છે, શું કહેશો? ડોનાલ્ડ ટ્રમ્પે આપણના દેશ માટે મહત્ત્વના પહેલાં તો સારા હથિયારો ને એવું બધું આપવા માટેને કહ્યું છે. બીજી વસ્તુ કે આપણા દેશ માટે ખૂબ જ સારું વિચારી રહ્યો છે, આપણી માટે ગર્વનું છે. જી હું આપને પૂછવા માંગીશ, ખાસ કરીને મહત્વની જાહેરાતો પણ કરવામાં આવી છે, શું કહેશો મુલાકાતને લઈને? સારું લાગ્યું, એવું કઈ ખાસ એવું એમના વિશે જે સાંભળ્યું તેનાથી બધા સારું એવું લાગ્યું. જી હું આપને પૂછવા માંગીશ, શું કહેશો સમગ્ર મુલાકાતને લઈને? ભાઈ અચ્છા રહ્યા કુલ મિલા કે યે મોદીજી કા પ્રભાવ લગા લો, એનકા રિલેશનશિપ મેન્ટેન કરને કા તરીકા લગા લો કે આજ અમેરિકા કા રાષ્ટ્રપતિ ભી આકે ઇતને બડે સ્ટેડિયમ મે ઇતની દેર ઉન્હોને લગાયા, ઇતના બડા ભાષણ ઉન્હોને દિયા ઓર ઇતની બાતે ઉન્હોને બોલી ઇન્ડિયા કે બારે મે, ઇન્ડિયા કો અપના અચ્છા દેશ સાથી બતાયા, યહાં કે લોગો કો અપના અચ્છે પડોશી બતાયા, અમેરિકા કે અંદર જો લોગ રહેતે હૈ ઓર ભવિષ્ય કે લિયે અચ્છા ભાગીદાર રણનીતિકાર બતાયા, તો યે ઇન્ડિયા કે એક રણનીતિકાર જીત હૈ. જી હું આપને આપસે પૂછના ચાહુંગા, ક્યા કહોગે ટ્રમ્પને જીસ તરહ જાહેરાત કી હૈ સભી ઇન્ડિયા કે લિયે, ક્યા કહોગે? બહુ બઢિયા બાત હૈ, બહુ બડે દિલ સે મિસ્ટર ટ્રમ્પને ઇન્ડિયા કે લિયે જો ભારત કો જબ હમ એસા બોલના ચાહતે હૈ કે હમારે નરેન્દ્રભાઈ જો ગુજરાત કે ગૌરવદીપ હૈ ઓર ગુજરાત કે લિયે મેં આપની માતૃભાષા મેં બોલુંગી કે પશ્ચિમે દેશના નકશે વસે એવું મારું વતન ગુજરાત, ચડાવું રજ સિરે જેની મારા હૈયે વસે છે ગુજરાત, પહોંચું જ્યારે એ ધરાએ, પહોંચું જ્યારે એ ધરાએ, લાગણી આડોટે જે ધરાની ધૂળે માહલું વિશાળ ત્યાં જ્યાં એ ધરા તો ગુજરાત. તો ટ્રમ્પે ખૂબ વિશાળ હૃદયથી અને આપણા સૌની લાગણીને જ્યારે નરેન્દ્રભાઈએ દુનિયાના દેશોની અંદર પહોંચાડીને ભારતને વિશ્વ ભારત કો એક વિશ્વગુરુ કે પદ પે જબ લે જાના હમારે પ્રધાનમંત્રી ચાહતે હૈ તો હમ સબકી એક નૈતિક ફરજ હૈ કે હમ ભી ઉનકે સાથ ચલે ઓર બહોત બઢિયા બાત હૈ. તો ઇસલિયે મેં અપને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ કો ઓર ભારત કે લોગ ઓર ગુજરાત કે જબ શરૂઆત હુઈ હૈ તો ગુજરાત કે લોગ તો બહોત થનગનાટ ઓર ઉત્સાહ સે પ્રેરિત હોકે આજ આયે હૈ, ભારત કે કોને કોને સે હમ સબ મિલકર આયે હૈ, નઈ દિશાએ નઈ ઉમંગે હમ તો લેકર આયે. જી આપે જે રીતે જોયું તે રીતે મોદી મોદીના નારા લગાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મહત્વની જાહેરાતો ભારત દેશ માટે કરવામાં આવી છે જેને કારણે જે ગુજરાતી લોકો છે જે દેશના લોકો છે તેમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. કેમેરામેન વિનોદ સાથે ચેતન પટેલ, જી 24 કલાક, અમદાવાદ. કાર્યક્રમ બહુ અચ્છા થા, સબ કુછ મતલબ બહુ અચ્છા લગા, ઉનકા વેલકમ કરના ભી બહુ અચ્છા લગા ઓર જો સ્પીચ થી વો બહુ ધ્યાન સે સુની હૈ, મતલબ યુઝ્યુઅલી તો એસા લગતા કે બહુ બોરિંગ હો રહા હૈ, ઉબાસી આ રહી હૈ, યોનિંગ કર રહે હૈ હમ, બટ આજ જો લાઈવ દેખ રહે થે ના તો બહુ અચ્છા લગ રહા થા ઓર એન્ટરટેનિંગ લગ રહા થા. બસ એક ચીજ મુજે ખરાબ લગી, જબ હમ આ રહે થે યહાં પે જો લોગ ઇન્ડિયા કે ફ્લેગ્સ જો બેચ રહે થે તો મુજે મતલબ એસા લગા કે ફ્લેગ્સ મતલબ ઇન્ડિયા ઇતના સસ્તા હૈ કે એસે બેચ રહે લોગ ઉસકો, વો ચીજ મુજે થોડી ખરાબ લગી, બાકી તો સબ બહુ અચ્છા થા. થેન્ક યુ.
મોદી અને ટ્રમ્પની ઐતિહાસિક કાર્યક્રમ બાદ લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ આપણી સાથે સ્ટેડિયમમાં હાજર કેટલાક દર્શકો આપણી સાથે જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું. જી પહેલે મેં આપસે પૂછના ચાહુંગા, જિસ તરહ કાર્યક્રમ રહા, ક્યા કહોગે ઇસકે બારે મેં? બહોત હી અચ્છા થા, મજા આ ગયા મોદી ઓર ટ્રમ્પ જી કો દેખ કે, ઓર ઉનકી દોસ્તી જિંદાબાદ, ઓર ઇન્ડિયા તો બહોત હી આગે આને વાલા હૈ મોદી જી કે હિસાબ સે, ઓર બુશ સાહેબ જી ને ઉન્હોને તો બહોત હી અચ્છા ટ્રમ્પ ને દિયા હૈ, ફ્રેન્ડશિપ કા નાતા રહે, બહોત હી મજા આયા હમકો તો. જિસ તરહ ટ્રમ્પ ને જાહેરાત કી હૈ ભારત દેશ કે લિયે આતંકવાદી કા ખતમા કરને કે લિયે હેલિકોપ્ટર વગેરા મિસાઇલ દે રહે, ક્યા કહોગે ઇસકે બારે મેં? હમકો સેફ્ટી લગેગી, હમ સિક્યોર હો ગયે અભી ભી કે વો હમકો હેલ્પ કરેંગે, યે સબ હુઆ હૈ તો મોદી જી કે હિસાબ સે હી હુઆ હૈ. જી મેં આપસે પૂછના ચાહુંગા, ક્યા કહોગે યે પૂરે જો કાર્યક્રમ રહા હૈ? આઈ થિંક કે અભી અમેરિકા ઇન્ડિયા કા બિગેસ્ટ ટ્રેડિંગ પાર્ટનર હૈ, હમ સબસે જ્યાદા એક્સપોર્ટ અમેરિકા કો કરતે હૈ, તો ઉસ નજરિયે સે અમેરિકા હમારે લિયે તો બહોત અહેમ હૈ. એન્ડ ક્યોંકિ ઇલેક્શન સીઝન ચલ રહા હૈ અમેરિકા મેં, પ્લસ ઇન્ડિયા ઇઝ અ વેરી વેરી બિગ ડિફેન્સ બાયર, તો ઉસ હિસાબ સે ઇન્ડિયા ભી અમેરિકા કે લિયે અહેમ હૈ બોલ કે, દેટ ઇઝ વાય વી વિટનેસ દિસ ગ્રેટ મોમેન્ટ, બિકોઝ ઇન ઇન્ટરનેશનલ પોલિટિક્સ ઇટ ઇઝ ઓલ અબાઉટ મની, એન્ડ આઈ થિંક બોથ ધ કન્ટ્રીઝ શુડ નોટ. ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસને લઈને સતત અપડેટ આપને પહોંચાડતા રહીશું. હાલ રોકાઈશું બ્રેક માટે.